સ્વાધ્યાય 10.2 દાખલા નંબર 3 ત્રિકોણ PQR રચો જેમાં PQ બરાબર 4 સેમી QR બરાબર 3.5 સેમી અને PR બરાબર 4 સેમી છે. આ કયા પ્રકારનો ત્રિકોણ છે? હવે આ ત્રિકોણમાં જુઓ તો બે બાજુના માપ સરખા છે. તો જે ત્રિકોણમાં બે બાજુના માપ સરખા હોય, ધારો કે આ બે બાજુ, તો એને કહેવાય સમદ્વિ બાજુ ત્રિકોણ. આ ત્રિકોણ PQR, તેમાં PQ અને PR બંને સરખા છે. તો PQ અને PR તો આ બંને 4 સેમી માપના છે અને QR છે 3.5 સેમી. તો આ છે સમદ્વિ બાજુ ત્રિકોણ. સમદ્વિ બાજુ ત્રિકોણ એટલે કે જેની બે બાજુના માપ. તો પહેલા શું છે, આપણે દોરીશું QR, દોરીશું 3.5 સેમીનો, જે દોરવું હોય દોરી શકીએ, બરાબર છે. તો આપણે PQ લઈએ. ચલો PQ બરાબર 4 સેમી દોરીએ. તો પહેલા આપણે દોરીએ PQ 4 સેમીનો. તો આ થઈ ગયો PQ 4 સેમી. હવે બે ચાપ લઈશું, એક લઈશું QR બરાબર 3.5 સેમીનો અને PR બરાબર 4 સેમી. તો P બિંદુએથી 4 સેમીનો અને Q બિંદુથી 3.5 સેમી. તો હવે આપણે ચાપ લઈએ, તપરી કરી લીધું. પહેલાં આપણે લઈએ 3.5 સેમી QRનો, 3.5 અને 0. તો ક્યુ બિંદુએથી આ લીધો પહેલો ચાપ. પછી PR બરાબર 4 સેમી, તો 4 અને 0 અહીંથી ચાપ મારીએ. છેદ બિંદુ આવી આવશે ત્રીજું બિંદુ R. હવે જોડી દઈએ PR ને અને QR ને. તો ત્રિકોણ PQR થઈ ગયો આપણો માગેલો ત્રિકોણ. QR 3.5 સેમી અને PR 4 સેમી. અહીંયા બે બાજુના માપ સરખા છે, PR અને PQ. તો એને કહેવાય સમદ્વિ બાજુ ત્રિકોણ. તો હવે અહીંયા રચનાના મુદ્દા લખી લઈએ. રચનાના પહેલું PQ દોરો. PQ બરાબર 4 સેમી દોરો. પછી P ને કેન્દ્ર લઈને 4 સેમીનો અને Q ને કેન્દ્ર લઈને 3.5 સેમીનો ચાપ મારો. P ને કેન્દ્ર લઈ 4 સેમી માપનો અને Q ને કેન્દ્ર લઈ 3.5 સેમી માપનો ચાપ. છેદ બિંદુને ત્રીજું બિંદુ R કહો. છેદ બિંદુને R કહો. હવે આ બંને જોડી દઈએ PR અને RQ ને. PR અને RQ રેખાખંડ દોરો. ત્રિકોણ PQR એ માગેલ ત્રિકોણ છે. અને કયા પ્રકારનો ત્રિકોણ? તો સમદ્વિ બાજુ પ્રકારનો ત્રિકોણ છે. તો અહીંયા આ રચના પૂરી થઈ. એના પછી લઈએ દાખલા નંબર 4. એ બી બરાબર 2.5 સેમી, બીસી બરાબર 6 સેમી અને એસી બરાબર 6.5 સેમી હોય તેવો ત્રિકોણ ABC રચો. ખૂણા બીનું માપ મેળવો. તો ખૂણા બીનું માપ આપણે કેવી રીતે કરશું? ત્રિકોણ રચીને કોણ માપકથી માપવાનું છે, બરાબર. તો પહેલાં શું કરીશું? આપણે ત્રિકોણ રચીએ. તો હવે તમને ખ્યાલ આવી ગયો છે. તો પહેલાં આપણે AB બરાબર 2.5 સેમી દોરીએ. તો AB માપ નાનું છે, થોડી જગ્યા નીચે વધારે રાખજો. આ દોરી દીધું AB 2.5 સેમી. હવે બે ચાપ લઈશું, એક 6 સેમીનો અને 6.5. તો BC બરાબર 6 સેમી એટલે B બિંદુએથી 6 સેમીનો ચાપ. તો આ 6 આ 0 થઈ ગયું. તો આ B બિંદુએથી ચાપ લેવાનો છે.
પછી એસી બરાબર 6.5 સેમીનો, તો 6.5 ને 0, તો આ ચાપ આપણે એથી દોરીએ, એ બિંદુ એથી છેદ બિંદુ આવ્યું, એ ત્રીજું બિંદુ સી. હવે એસી અને બીસી ને જોડી દઈએ તો આપણો થઈ ગયો માગેલો ત્રિકોણ. બીસી નું માપ લખી દઈએ 6 સેમી, એસી નું 6.5 સેમી. હવે કીધું ખૂણા બી નું માપ મેળવો, તો ખૂણા બી નું આપણે કોણ માપક થી માપીએ, તો અહીંયાથી માપ્યું તો 90 અંશ આવે છે, બરાબર છે. બંને બાજુઓને આપણે મૂકવાની, તો આ 0 અને આવે છે 90, તો ખૂણો બી થશે 90 અંશનો કાટખૂણો. તો આના રચનાના મુદ્દા લખી લઈએ, રચનાના મુદ્દા. તો પહેલું, એ બી બરાબર 2.5 સેમી નો રેખાખંડ દોરો, પછી બે ચાપ લેવાના, એને કેન્દ્ર લઈ 6.5 સેમી, બીને કેન્દ્ર લઈ 6 સેમી. એને કેન્દ્ર લઈ 6.5 સેમીનો અને બીને કેન્દ્ર લઈ 6 સેમીનો ચાપ મારો. હવે છેદ બિંદુને સી કહો, છેદ બિંદુને બિંદુ સી કહો. હવે એસી અને સીબી રેખાખંડ દોરો, એસી રેખાખંડ અને સીબી રેખાખંડ દોરો. તો આપણો ત્રિકોણ થઈ ગયો, તો ત્રિકોણ એબીસી માગેલ ત્રિકોણ છે. અને બીનું માપ મેળવો, તો બરાબર ખૂણા બીનું માપ કોણ માપક થી માપો, તો કેટલું માપ આવ્યું, ખૂણા બીનું માપ 90 અંશ છે. તો અહીંયા આપણી રચના પૂરી થઈ.